અષાઢ સુદ તેરસ, આજેથી જયા પાર્વતીનું વ્રત શરૂ થઈ રહ્યું છે. ત્યારે સનાતન ધર્મની પ્રાચીન પરંપરા મુજબ આજે વ્રતના પહેલા દિવસે મોટી સંખ્યામાં યુવતીઓએ દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરીને જયા પાર્વતીના વ્રતની શરૂઆત કરી છે. 5 દિવસ સુધી આ જ પ્રકારે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે આ દિવસો દરમિયાન નમક વગરનું ભોજન ગ્રહણ કરવાની સાથે 5મા દિવસે રાતનું જાગરણ કરીને જયા પાર્વતી વ્રતની ઉજવણી પૂર્ણ કરવામાં આવતી હોય છે. સનાતન ધર્મની લોકવાયકા અને પરંપરા અનુસાર માતા પાર્વતીએ સર્વપ્રથમ વખત જયા પાર્વતીનું વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. ત્યારથી જયા પાર્વતીનું વ્રત સનાતન ધર્મમાં ખૂબ જ આસ્થા ધરાવે છે, જેથી દર વર્ષે યુવતીઓ દ્વારા મહાદેવની સાથે માતા પાર્વતી અને ગોરમાનું પૂજન કરીને તેમને પણ મહાદેવ જેવા ગુણવાન પતિની પ્રાપ્તિ થાય, સંસાર સુખેથી પાર પડે તે માટે આજે પ્રાર્થના અને પૂજા કરીને જયા પાર્વતી વ્રતની શરૂઆત કરી છે. આજ પાવન પૂર્યા જયા પાર્વતીના વ્રત ઉજવવાના પ્રમાણે અમે આ દિવસે ઉજવવા આવ્યા છીએ. અહીંયા 5 દિવસની પૂજા, 5 દિવસનું વ્રત હોય, 1 દિવસની પૂજા હોય, ચુવેડાને ફૂલ ફળ બધું તમામ વસ્તુ મહાદેવ અને પાર્વતી માને ધરાવવાનું હોય. 5 દિવસ ફરાળ અને એકટાણું કરીને આ વ્રતની ઉજવણી કરવાની હોય. અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે થઈ બહેનોએ બધા વ્રત કર્યા છે, એમાં આજનું જયા પાર્વતીનો વ્રતનો દિવસ છે, જેની અંદર સૌ કોઈ ભક્તજનો પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે થઈ આ વ્રત કરે છે. જયા પાર્વતીના વ્રતની અંદર બહેનો બધા જુવારા વાવે છે, જવ ઉપરથીના જુવારા એનું નામ પડ્યું છે. એની અંદર આ જવ, મગ, ઘઉં વગેરે બધા પલાળી અને બહેનો એ જુવારા વાવે છે અને એ વ્રતમાંથી જુવારા ફૂટે એટલે આપણું વ્રત છે એ પરિપૂર્ણ થયું ગણાય છે અને એના દ્વારા એનું વ્રત આખું પરિપૂર્ણ બને છે.